મિત્રો પરીક્ષાનો સમય ખૂબ જ નજીક આવી રહ્યો છે તમારામાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર કાઢવાનો સમય આવી રહ્યો છે બસ હવે તો ઢક્કન હટાને કી જરૂરત ધોરણ બારને અનુલક્ષીને પેપર સ્ટાઇલમાં જે બોર્ડ પ્રશ્નો પૂછે તેમાં એમસીક્યુ થિયરી અને દાખલા આ ત્રણ પાર્ટમાં વહેંચી શકાય ત્રણેય પાર્ટને વારાફરતી આપણે સમજવા પ્રયત્ન કરીએ એમસીક્યુ જે તમારે તૈયાર કરવા જોઈએ દરેકે દરેક ચેપ્ટરમાં પાઠ્યપુસ્તકમાં જે આપેલા છે એ સંપૂર્ણપણે ગણતરી કરીને એમસીક્યુની અંદર એક મિનિટ કરતાં પણ ઓછો સમય મળતો હોય તો તમારો કોન્ફિડન્સ લેવલ ઘણો બધો વધી જશે મિત્રો તમારામાં આ બધી જ પ્રચંડ શક્તિ રહેલી છે અને એ સંપૂર્ણપણે તમારી તૈયારી એમસીક્યુ આધારિત હોવી જોઈએ ની અંદર દરેક ચેપ્ટરમાં આવતા જેટલા પણ સૂત્રો છે તે દરેકે દરેક સૂત્રને એક અલગ પેજમાં લખીને તમારે રાખવા જોઈએ જે તમને થિયરી દાખલા તેમજ એમસીક્યુ ત્રણેય જગ્યાએ મદદ કરશે આ જે સૂત્રો છે એમાં તમારે શોર્ટ ટેકનિક પણ તમારી રીતે ડેવલપ થશે કોઈ બે સૂત્રો ભેગા કરી એક નવું સૂત્ર પણ તમે બનાવી શકો છો અને આવી રીતે બોર્ડની અંદર પણ પ્રશ્નો પૂછાતા હોય છે તમારામાં જે શક્તિ રહેલી છે એનો ભરપૂર ઉપયોગ કરો એના માટે સૌથી વધુ મહત્ત્વની વસ્તુ છે રાઇટિંગ પ્રેક્ટિસ જેટલી તમે રાઇટિંગ પ્રેક્ટિસ કરશો જેટલા તમે પેપરો વધારે લખશો જેટલા એમસીક્યુ સોલ્વ કરવા પ્રયત્ન કરશો તેટલા જ તમારા માર્ક વધારે આવશે થિયરી અને દાખલા આ બંને પણ તમારે ગણતરી કરીને જ કરવા જોઈએ મિત્રો તમે જાણો છો દરેક થિયરીની અંદર સૂત્ર પણ આવતા હોય છે આ સૂત્ર આવે તેને અલગ એક પેજમાં લખો જે આકૃતિ છે એ પૂરેપૂરી નામ નિર્દેશ થયેલી હોવી જોઈએ જે કંઈ પણ વર્ણન છે એમાં જે એના કી પોઈન્ટ્સ છે એ બરાબર યાદ રાખો જેના પરથી તમારે થિયરી લખવામાં સરળતા રહેશે દાખલા એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ કરતા જાઓ અને ખાસ યાદ રાખો દાખલાના અંતે તમારે જે કંઈ પણ જવાબ આવે છે તેનો એકમ લખવો અતિ આવશ્યક છે જ્યારે પણ તમે દાખલા ગણવાની શરૂઆત કરો ત્યારે પૂરેપૂરી રકમ બરાબર વાંચો તેની અંદર જે કંઈ પણ માહિતી આપેલી છે અને જે શોધવાની છે વસ્તુ એ બંને વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરશો તો તમને ઓટોમેટિક દાખલાનો જવાબ મળી જશે થિયરીની અંદર વાત કરીએ તો થિયરીમાં પણ તમારે સંપૂર્ણપણે એનો હર્દ સમજીને થિયરી લખવા પ્રયત્ન કરવો જોઈએ મિત્રો ઘણીવાર એવું બનતું હોય છે કે જે પ્રશ્ન પૂછ્યો હોય છે એના કરતાં વિદ્યાર્થી કંઈક જવાબ જુદા લખતા હોય છે તમે જે કંઈ પણ પ્રશ્ન લખો એ સંપૂર્ણપણે લખો ખોટો લખવા પ્રયત્ન ન કરો ખોટો લખવાથી માર્ક હંમેશા કપાતા જ હોય છે વધારે લખવાથી માર્ક મળે છે એવું ક્યારેય બનતું નથી મિત્રો એક વસ્તુ બરાબર યાદ રાખો ઇમ્પોસિબલ વર્ડ ઇટ સેલ્ફ સેઝ આઈ એમ પોસિબલ તમારામાં જે શક્તિ રહેલી છે એને પૂરેપૂરો નીચોડ બહાર લાવો તમે જાણો જ છો વિજ્ઞાનના વિદ્યાર્થીઓ છો બળ લાગે બળને કારણે સ્થળાંતર થાય તો કાર્ય થયું કહેવાય અને કાર્ય કરવા માટે જરૂર પડે ઉર્જાની તમારામાં રહેલી સંપૂર્ણ ઉર્જા પરીક્ષાના પરિણામને અનુલક્ષીને હોવી જોઈએ અને એ પ્રમાણેની તૈયારી કરો મોટાભાગના વિદ્યાર્થીઓમાં જોવા મળે છે કે વિદ્યાર્થી એવું કહે છે કે અમને આ વાંચ્યું છે છતાં યાદ રહેતું નથી યાદ ન રહેવા પાછળના મૂળભૂત બે કારણ હોઈ શકે એક કારણ લેક ઓફ પ્રેક્ટિસ તમારી જ્યાં સુધી પ્રેક્ટિસ પૂરેપૂરી થિયરી કે દાખલા ગણવામાં નહીં હોય ત્યાં સુધી એ પ્રશ્ન કે એ દાખલો તમે સંપૂર્ણપણે સમજી નહીં શકો માટે જેટલી પ્રેક્ટિસ રાઇટિંગ રાખશો રિટર્નમાં રાખશો એટલું આઉટપુટ તમારું સારામાં સારું આવશે મિત્રો એક વસ્તુ ખાસ કહીશ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે જસ્ટ બિકોઝ સમથિંગ ઇઝ ડિફિકલ્ટ ડઝન્ટ મીન યુ શૂડન્ટ ટ્રાય ઇટ મીન્સ યુ શૂડ જસ્ટ ટ્રાય હાર્ડર તમારે કેરિયર બાર સાયન્સના રિઝલ્ટને અનુલક્ષીને છે દસમાના વિદ્યાર્થીઓએ રિઝલ્ટ જે લાવવાનું છે એ સાયન્સમાં એડમિશન લાવવા માટે વધુ માર્ક લાવવાના છે શક્ય હોય ત્યાં સુધી પરીક્ષા દરમિયાન મોબાઈલ ટેલિફોન વગેરેનો ઉપયોગ ટાળો એ તમારો સમય બગાડે છે મિત્રોના ફોન આવે એ તમારો સમય બગાડશે જેટલું શક્ય હોય એટલો સંપૂર્ણપણે તૈયારી ઉપર ફોકસ રાખો ખાસ યાદ રાખો પરીક્ષાના દસ દિવસ પહેલાં તમારે દરેક સબ્જેક્ટના મિનિમમ રોજ એક પેપર કે બે પેપર લખવા જોઈએ જેટલા તમે પેપર લખશો એટલા દરેક પેપરમાં રહેલા પ્રશ્નો એને અનુલક્ષીને રહેલી થિયરી એના દાખલા સંપૂર્ણપણે તમને સમજાશે જે પ્રશ્ન તમને ન આવડે તે પ્રશ્નનો જવાબ જે બાકીનો સમય મળ્યો હોય એમાં શોધવા પ્રયત્ન કરો સમજવા પ્રયત્ન કરો મિત્રો તમારું આ કેરિયર યર છે સંપૂર્ણપણે લાભ ઉઠાવો અને બોર્ડનું પરિણામ સખત મહેનત લઈને લાવવા પ્રયત્ન કરો દરેક પેપર કોન્ફિડન્સથી લખવા પ્રયત્ન કરો જેટલો કોન્ફિડન્સ તમારું વધારે હશે એટલું આઉટપુટ સારામાં સારું આવશે વિશ યુ ઓલ ધ બેસ્ટ ખૂબ જ સારી તૈયારી કરો અને ખૂબ જ સારું પરિણામ મેળવો થેન્ક યુ